બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસ અતિ ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કારણે રોજ લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કોરોનાને અટકાવવા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે વધી રહેલા કોરોનાના કેસને પગલે દાંતીવાડા પંથકમાં કોરોનાએ પગ પેસારો કરી દીધો છે અને કોરોના સંક્રમણની ચેનને તોડવા તેમજ લોકોની ભીડ રોકવા માટે સોમવારે દાંતીવાડા મામલતદાર કચેરીએ વેપારી એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી જેમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસોમાં સતત વધારો થઈ રહ્યો હોય લોકોના આરોગ્યની સુખાકારી માટે દાંતીવાડામાં તારીખ વીસ થી ત્રીસ એપ્રિલ સુધી સવારના આઠથી બપોરના બે વાગ્યા સુધી વેપાર ધંધો ચાલુ રાખવા અને બપોરના બે વાગ્યા બાદ તમામ પ્રકારની દુકાનો બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તેવો તમામ વેપારી એસોસિએશન દ્વારા નિર્ણય લેવાયો છે ત્યારે આજે વેપારીઓએ બપોરે બે વાગ્યે સ્વૈચ્છિક રીતે તમામ વેપાર ધંધા બંધ કરી કોરોનાની ચેન તોડવા મક્કમ હોવાનો સંદેશો આપ્યો હતો બીજી બાજુ દાંતીવાડા વિસ્તારોમાં લગ્નની સિઝન હાલમાં પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે ત્યારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ રાજકીય સામાજિક ધાર્મિક કાર્યક્રમો સત્કાર સમારંભ જન્મદિવસની ઉજવણી કે અન્ય મેળાવડા ઉજવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને લગ્ન સમારંભમાં પચાસ વ્યક્તિથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં તેવા સંજોગોમાં લોકોને લગ્ન પ્રસંગમાં કોરોના સંક્રમણ રોકવા દાંતીવાડા પીએસઆઈ એ આર ચૌધરી સહિત તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે